આણંદના ખાનપુર પાસે મહીસાગર નદીમાં ડૂબી જવાની ઘટનાને લઈને ખાણ ખનીજ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા આણંદ જિલ્લાની તમામ રેત લીઝ બંધ કરાવી દેવામાં આવતા રેત લીઝ સંચાલકો કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ પ્રદર્શન કરી આવેદન પત્ર આપ્યું હતું. રેતી લીઝ સંચાલકોએ રજૂઆત કરતા કહ્યું હતું કે મહીસાગર નદીના કિનારે આવેલા ગામોમાં લીઝ બ્લોક સાથે સંકળાયેલા મજૂરો, ઓપરેટરો, મશીન ઓપરેટરો, ડ્રાઈવરો, કંડક્ટરના પરિવારોની આજીવિકા પર માઠી અસર પડે છે, જેના કારણે આશરે 1 લાખથી વધુ લોકોના જીવન ગુજરાન પર માઠી અસર પડેલ છે. આણંદ જિલ્લાની રેતીની રોયલ્ટી પેટેની આવક વર્ષે 5 કરોડ જેટલી છે, જેમાં પણ ઘટાડો થવાની શક્યતા રહેલી છે. તેમજ રેતીની અછતને લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના કામો જેવા કે રોડ, રસ્તા, બુલેટ ટ્રેન, પુલ, ઇમારતોના કામ અટકી જશે, જેના કારણે સરકારી તથા ખાનગી કામોમાં મુશ્કેલી સર્જાશે. અન્ય જિલ્લાઓમાં પણ યાંત્રિક મશીનરીમાં નાવડી દ્વારા જે રેતી કાઢાય છે તે પછી આણંદ જિલ્લામાં પરમિશન આપવા માંગ કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં 35 થી 40 બ્લોક આવેલ છે. છેલ્લા 15-20 દિવસથી ભૂસ્તર સાથે રવિ મિસ્ત્રી સાહેબે યાંત્રિક બોટ નહીં ચલાવવાનો આદેશ કર્યો છે, જેના કારણે અત્યારે આણંદ જિલ્લામાં ક્યાંય રેતી મળતી નથી. અમારો રેતી સાથે સંકળાયેલ દરેકનો ધંધો બંધ થઈ ગયો છે. અમે સર છેલ્લા 15 વર્ષથી આ રીતે જ રેતી કાઢીએ છીએ અને આણંદ સિવાય ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ રીતે જ રેતી કાઢવામાં આવે છે. હવે આણંદમાં છેલ્લા 15-20 દિવસથી ક્યાંય રેતી મળતી નથી. આનાથી આની જોડે સંકળાયેલ 90,000 થી 1 લાખ લોકોનું અત્યારે ગુજરાત પર અસર થઈ રહી છે. હવે મહીસાગર નદી હતી, પવિત્ર નદી માનવામાં આવે છે. ત્યાં મહીસાગર સંગમ તીર્થ આવે છે, ત્યાં લોકો નહાવા માટે આવે છે. તો ત્યાં નહાવા માટે સરકારશ્રીને એવી અપીલ છે કે યોગ્ય જગ્યા ફાળવવામાં આવે જેથી આવા ડૂબવાના બનાવ બને નહીં. હવે સર જ્યાં જે લોકો ડૂબ્યા છે ત્યાં કોઈ લીઝ આવેલ છે એની, એ તમે સાહેબશ્રીને સ્થળ તપાસ કરવી હોય તો એ કરાવી શકે છે. પણ એનકેન રીતે લોકો ખોટી રીતે હેરાન કરવા માટે રેતી લીઝ ધારકો અને બ્લોકવાળાનું નામ અંદર એડ કરવામાં આવે છે. સ્થાનિક લોકોનો એવો આક્રોશ છે કે ગેરકાયદેસર રેતી ખનન કરીને નદીની અંદર ઊંડા ખાડાઓ કરવામાં આવે છે, શું કહેશો અહીંયા? સાહેબ અમે સાહેબ એટલે હવે એ લોકોને એકચ્યુઅલી સાહેબ એવું છે કોઈ નિયમ જ ખબર નહીં. આ બધા શું ખોટી રીતે હેરાન કરીને બધાને બાકી જે ચાલે છે એ લીઝની અંદર અને બધી લીઝો સરકારે શ્રી જ ફાળવેલી છે. અત્યારે સરકાર શ્રી જ લીઝો ફાળી છે, બધી રેતી જ બંધ થઈ જશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કેમ ના ચાલુ થશે? અત્યારે બધા જે હોય એ બધા રેતી પર જ તૂટે છે કે રેતી જ ખોટી છે. પણ તમે અહીં જુઓ, તમે અહીં માપો, તમને ખબર પડતી હોય તમે ચેક કરો. આપ રવિ મિસ્ત્રી સાહેબે અત્યારે કહી દીધું કે ભાઈ કોઈ બોટ જોઈએ નહીં. પણ અમે છેલ્લા 15 વર્ષથી આ રીતે જ ધંધો કરીએ છીએ અને આણંદ સિવાય ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ રીતે જ રેતી નીકળે છે. તો આણંદમાં જ કેમ બંધ?